ગુજરાત રાજ્યમાં પલ્સ પોલિયો ઇમ્યુનાઇઝેશન રાઉન્ડ અંતર્ગત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજરોજ પલ્સ પોલિયો અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. પોલિયો મુક્ત ભારત અને પોલિયો મુક્ત ગુજરાતના સંકલ્પ સાથે રાજ્યભરના 5 વર્ષ સુધીની વયના આશરે 80 લાખથી વધુ બાળકોએ પોલિયો અભિયાનમાં આવરી લેવામાં આવ્યા છે. ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા ઠેર ઠેર પોલિયો બૂથ ઊભા કરવામાં આવ્યા છે, ત્યારે સુરત શહેરમાં પણ વહેલી સવારથી જ લોકોએ તેમના 5 વર્ષ સુધીની વયના બાળકોને નજીકના પોલિયો બૂથ પર લઈ જઈ પોલિયોના 2 ટીપા પીવડાવ્યા હતા. આ પ્રસંગે આરોગ્ય મંત્રી કુમાર કાણાણી અને મેયર ડોક્ટર ભાઈ જગદીશભાઈ પટેલ પોલિયો બૂથ પર બાળકોને પોલિયોની રસી પીવડાવીને અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. લોકોએ પોતાના બાળકોને પોલિયોના ટીપા પીવડાવી સરકારના પોલિયો મુક્ત ભારત અભિયાનમાં સહભાગી બન્યા હતા. પલ્સ પોલિયો નાબૂદી અભિયાન એ અંતર્ગત આજરોજ તારીખ 19ના રોજ આજના ઉદઘાટન પ્રસંગે આજે આપણી સાથે આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણના માનનીય મંત્રી શ્રી કુમારભાઈ કાનાણી સાહેબ, શહેરના મેયર શ્રી તેમજ આરોગ્ય ચેરમેન શ્રી ઉપસ્થિત રહ્યા હતા અને આજે આ ઉદઘાટન પોલિયોના 2 ટીપા પીવડાવી અને બાળકોને પીવડાવી અને આજનો આ શુભારંભ તેઓના હસ્તે કરાવેલ છે. સુરત મહાનગરપાલિકા દ્વારા લગભગ 3100 જેટલી ટીમ મૂકી અને 6 લાખથી પણ વધુ બાળકોને, 5 વર્ષથી નીચેના બાળકોને, તમામ બાળકોને પોલિયોની રસી પીવડાવી અને આ અભિયાન હાથ ધરવામાં આવેલું છે. આ અભિયાન 4 દિવસ ચાલશે. પહેલે દિવસે બૂથ ઉપર એક્ટિવિટી કરવાના છે અને ત્યારબાદના 3 દિવસે ઘરે ઘરે જઈ અને તમામ બાળકોને પોલિયોની રસી પીવડાવી અને નાબૂદી આપણે કરેલું જ છે, પરંતુ તેમાં આપણે આગળ વધવાનો પ્રયત્ન કરીશું. કેમેરામેન સાબિર સૈયદ સાથે સોનલ ટોપીવાલા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.